Good morning, everyone. I hope you all are fine. So here we are going to start our next lecture. Vidyarthi mitro, ani pehla na lecture ma aap sab jano chho ke apne nav kaal sudhi pur kariyu chhe. Barabar sado vartman kaal, sado bhut kaal, sado bhavishya kaal, chalu vartman kaal, chalu bhut kaal, chalu bhavishya kaal, purna vartman kaal, purna bhut kaal ane purna bhavishya kaal. હવે આજના આ લેક્ચરમાં આપણે આપણો જે લાસ્ટ ટાઈમ ટોપિક અધૂરો મૂક્યો હતો બરાબર છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ પ્રોપર ફોર્મ ઓફ ધ વર્બ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ બરાબર એટલે કે ક્રિયાપદના યોગ્ય રૂપ વડે ખાલી જગ્યા પૂરો એ આપણે ટોપિક કન્ટિન્યુ કરવા જઈ રહ્યા છીએ મેં તમને ત્રણ ખાલી જગ્યા લખાવેલી તમે ત્યાંથી જ એને ચોથી ખાલી જગ્યા એટલે કે નંબર 4 એવું તમે આગળ નંબર આપી શકો છો એવી જ રીતે આપવાનો છે બરાબર લખો sometimes he dash me at night to call Number 5. The boys dash hide and seek when I saw them to play. What's next? When I met him, he dash picked up. He khali jagya bought the ticket. Next, number 7. Khali jagya you. Now to read. Number 8. આપણે ત્રણ ખાલી જગ્યા કરી હતી એટલે નંબર 4 5 6 7 એ રીતે હું આપી રહ્યો છું. મહેશ dash Surat by 6 p.m. to reach number 9 when I saw him, he dashed on the phone to talk. Next, number 10. Suman खाली जगह नॉट टू मार्केट एवरी डे टू गो चार बजे रखो समटाइम्स Sometimes, sometimes he khali gaya me at night. The boys khali gaya hide and seek when I saw them. Hide and seek, Santa Kukri. When I met him, he khali gaya already khali gaya the ticket to buy
खाली जगह यू खाली जगह नाउ टू रीड महेश खाली जगह सूरत बाय 6 पीएम व्हेन आई सो हिम ही खाली जगह ऑन द फोन सुमन खाली जगह नॉट खाली जगह टू मार्केट एवरी डे बराबर आ दरेक खाली जगह की अंदर कोई एवं शब्द हशे जे तमने काळनी ओळख आपी देतो छे बराबर ये शब्द तमारे ओळखवानो छे અને એક કાળની વાક્ય રચના યાદ કરવાની છે તમારે અને એ પ્રમાણે ખાલી જગ્યા પૂરવાની છે બરાબર લખી રાખો અક્ષર સરસ હોવા જોઈએ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો अक्षर सरस काढवाना छे दरेक काळनी वाक्य रचना मोटे होवी जोईए બધાએ પ્રયત્ન કરવાનો છે કોઈ બેઠા નથી રહેવાનું ઘણા વિદ્યાર્થીઓ એવું કરે છે કે બેઠા રહે પછી એમ કે સર લખાવે તેને લખી દેશું બરાબર છે પણ એવું ન થવું જોઈએ હવે આપણે જોઈ લઈએ પેલા લખી નાખો ચાલો બધી ફટાફટ Sometimes he खाली जगह me at night. Sometimes ये आपने शुभ बतावे छे सादो वर्तमान काल बराबर इटले आपने यहाँ लिखी शुभ calls. शाम टेक calls हैं विद्यार्थी मित्रों कारण क्या third person छे माटे यहाँ as like you. Sometimes he calls me at night. The boys खाली जगह hide and seek when I saw them. The boys खाली जगह जो है મેં જ્યારે તેઓને જોયા ત્યારે એ લોકોની ક્રિયા ચાલી રહી હતી આ એ વાક્ય છે એટલે ધ બોયસ વર પ્લેઇંગ વર પ્લેઇંગ હવે તમને એમ થતું હશે
કે સર આ પાછું વેન પછી આવ્યું આઈ સો ધેમ તો આ વાક્યને આપણે પૂર્ણ ભૂતકાળ પર ન કહી શકીએ પણ જો વિદ્યાર્થી મિત્રો પૂર્ણ ભૂતકાળ માટે એવો કોઈ શબ્દ નથી હવે હું અહીંયા એવું કહું કે ધ બોયસ ખાલી જગ્યા ઓલરેડી હાઈડ એન્ડ સીક વેન આઈ સો ધેમ તો આવે કે ધ બોયસ હેડ ઓલરેડી ખાલી જગ્યા પ્લેડ The boys had already played hide and seek when I saw them. કે મેં જ્યારે છોકરાઓને જોયા ત્યારે તેઓ એક ક્યારનું હાઈડ એન્ડ સીક રમી લીધું હતું બરાબર છે પણ અહીંયા એવું નથી અહીંયા તમે જ્યારે જોયા ત્યારે એનું ક્રિયા ચાલી રહી હતી When I met him, he ખાલી જગ્યા already the ticket જો આ એ જ પ્રકારની ખાલી જગ્યા છે કે જ્યારે હું તેને મળ્યો મળવાની ક્રિયા થઈ એની પહેલા એની ટિકિટ ખરીદવાની ક્રિયા પૂરી થઈ ગઈ કેમ કે આ ઓલરેડી શબ્દ પૂર્ણ ભૂતકાળ બતાવે છે ઓલરેડી શબ્દ પૂર્ણ વર્તમાન કાળ પણ બતાવે પણ અહીંયા એક વાક્ય નથી અહીંયા એક ક્રિયા છે જો કે જ્યારે હું તેને મળ્યો તેણે તો ટિકિટ ખરીદી લીધી હતી એટલે હી હેડ ઓલરેડી બોટ ક્રિયાપદનું ત્રીજું રૂપ ના આવડતું હોય તો પાછી તમે આ ખાલી જગ્યા પૂરી શકો નહીં બરાબર ખાલી જગ્યા એવું ખાલી જગ્યા નામ નામ શબ્દ છે નામ એટલે એ બતાવે છે ચાલુ વર્તમાન અને આ પાછી પાછો પ્રશ્નાર્થ છે બરાબર એટલે આપણે અહીંયા એમ ઇઝ આર આવે તો યુ સાથે શું આવે આર યુ રીડિંગ આર યુ રીડિંગ ના બરાબર મહેશ કાલિયા સુરત બાય 6 પીએમ બાય 6 પીએમ રાઈટ ભવિષ્યકાળ બતાવે છે મહેશ વિલ હેવ રીચ્ડ સુરત બાય 6 પીએમ બરાબર કે મહેશ વિલ હેવ ઓકે અહીંયા ઉપર લખી નાખું છું will have reached Mahesh will have reached Surat by 6 p.m. When I saw him, he khali kya on the phone. I am jo be kriya thi. Pehli kriya sa to bhutkaal batave chhe, biji kriya ma koi wo samay nahi, etle chalu bhutkaal batave chhe. He was talking. He was talking. અહીંયા કોઈ એવો સમય દર્શક શબ્દ આવ્યો નથી યાદ રાખજો એટલે when I saw him he was talking on the phone. Suman Khalia not Khalia to market every day શબ્દ કયો બતાવે છે કાળ સાદો વર્તમાન કાળ એટલે આવશે Suman does not go to market every day. સૌથી પહેલા જવાબ મેળવી લ્યો તમે જવાબ બરાબર લખ્યા છે કઈ ભૂલ કરી છે શું ભૂલ કરી છે એ જોઈ લો બરાબર ઓકે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોવા જઈ રહ્યા છીએ નંબર 11 ખાલી જગ્યા નંબર 11 The students
He Khaldeya not Khaldeya to home yet. What's next? The train Khaldeya already Khaldeya when we reach the station. To arrive by 2024, the coronavirus dash from the world to vanish. Vanish એટલે ગાયબ થઈ જવું, અદૃશ્ય થઈ જવું. નંબર 5, 15. At this time, my father a newspaper to read. At this time, એટલે તમે છેલ્લે પણ લખી શકો, અને અહીંયા મેં પહેલા લખ્યું છે. I, Khaldeya, just my work when he called me to finish. Khaldeya, you not TV every morning to watch. ચાલો જોઈએ. એ Khaldeya not Khaldeya to home yet, એટલે હજુ પણ. The train Khaldeya already when we reached the station. Arrive એટલે આવું, આવી પહોંચું. By 2024, the coronavirus Khaldeya from the world vanish, અદૃશ્ય થયું. At this time, my father Khaldeya a newspaper. At this time, છેલ્લે પણ લખાય,
My father खाली गया a newspaper at this time. रेखा बेन खाली गया tea when I went to meet her. I खाली गया just my work when he called me. खाली गया you not खाली गया the TV every morning. लकी ना फ़ासार अक्षर है. सवाल लिखवानो छे पछी जवाब लिखवानो छे. अक्षर सरस काढवाना छे 18 खाली जग्या थी जे आपणे 3 के 4 लखीशु विद्यार्थी मित्रों फरी वखत याद દેવરાવી દઉં આ દરેક ખાલી જગ્યામાં કોઈ એવો શબ્દ હશે જે તમને કાળ કયો છે તેની માહિતી આપી દેશે બરાબર સ્પેલિંગ મિસ્ટેક ન થાય એનું ખાસ અને ખાસ ધ્યાન રાખવાનું છે તમારે લોકોએ કેમ કે જ્યારે ફરી વખત તમે વાંચતા હશો તો તમને જ તકલીફ પડશે કે આ શું લખ્યું છે રાઈટ એટલા માટે આ લખ્યું છે ફિનિશ FINISH ફિનિશ આપણે નવ કાળ પૂરા કરી ચૂક્યા છીએ 5 લેક્ચર થયા નવ કાળ પૂરા કરતા બરાબર ચાલો જોઈ લઈએ ઓકે લખી નાખો ચાલો ફટાફટ બધાએ કોશિશ તો ફરજિયાત કરવાની છે બરાબર એમને બેઠા નથી રહેવાનું મને ખ્યાલ છે ઘણા વિદ્યાર્થીઓ એમ બેઠા રહેતા હશે પણ જ્યારે ક્લાસમાં મળીશું આપણે ત્યારે આપણે તરત ખબર પડી જશે કે કોણે ધ્યાન દીધું છે The students khali gaya not to school every day. Every day, ye shabd shu batave chhe?
एवरी डे सागो वर्तमान काल बतावे छे द स्टूडेंट्स डू नॉट गो शा माटे यार डू आई यू तमने ख्याल होवो जोईए के स्टूडेंट्स बहुवचन छे क्रिया એટલે કે શું છે કે કાળ યસ કાળ સાદો વર્તમાન કાળ છે એટલે ક્રિયાના અંતે એસ કે ઈએસ લાગશે નહીં એ ખાલી યા નોટ ખાલી યા ટુ હોમ યેટ વેરી યેટ છે ને ત્યારે મિત્રો એ હંમેશા નેગેટિવ વાક્ય માટે જાણ યાદ રાખજો હી હેઝ નોટ યેટ પેઇડ ધ ફીસ બરાબર હી હેઝ નોટ પેઇડ ધ ફીસ યેટ તો પણ ચાલે પછી I have not read this story yet. મે આ સ્ટોરી હજુ સુધી વાંચી નથી હજુ પણ વાંચી નથી બરાબર છે એટલે yet હંમેશા નેગેટિવ માટે આવે તો he has not come શા માટે કારણ કે આમાં બીજી કોઈ ક્રિયા બતાવેલ નથી એટલા માટે આ પૂર્ણ વર્તમાન કાળ કહેવાશે he has not come to home yet એટલે કે તે હજુ સુધી ઘરે આવ્યો નથી ધ ટ્રેન ખાલી ગયા ઓલરેડી ખાલી ગયા વેન વી રીચ ધ સ્ટેશન અમે જ્યારે સ્ટેશને પહોંચ્યા બે ક્રિયા છે જો વિદ્યાર્થી મિત્રો મેં તમને કીધું હતું કે વેન પછી સાદો ભૂતકાળ એટલે કે પહેલા જે ક્રિયા થઈ હોય એ હંમેશા પૂર્ણ ભૂતકાળમાં અને બીજી જે ક્રિયા થઈ હોય હંમેશા સાદા ભૂતકાળમાં તો અહીંયા પહેલા કઈ ક્રિયા થઈ હોય ટ્રેનના આવવાની બીજી ક્રિયા કઈ થઈ છે અમારી સ્ટેશને પહોંચવાની માટે અહીંયા આવશે પૂર્ણ ભૂતકાળ ધ ટ્રેન હેડ ઓલરેડી અરાઇવડ ધ ટ્રેન હેડ ઓલરેડી અરાઇવડ એન્ડ રીચ ધ સ્ટેશન બાય 2024 ધ કોરોના વાયરસ ખાલી ગયા ફ્રોમ ધ વર્લ્ડ ભવિષ્યકાળ છે ને 2024 સુધીમાં કોરોના વાયરસ ગાયબ થઈ ગયો હશે દુનિયામાં હોપફુલી બરાબર તો વાયરસ કોરોના વાયરસ વિલ હેવ વેનિશ શું આવ્યું વિલ હેવ વેનિશ્ડ રાઈટ એટ ધીસ ટાઈમ માય ફાધર કાલે ગયા ન્યૂઝપેપર એટ ધીસ ટાઈમ એટલે કે આ સમયે એટલે ચાલુ વર્તમાન કાળ માય ફાધર ઇઝ રીડિંગ એટ ધીસ ટાઈમ માય ફાધર ઇઝ રીડિંગ અ ન્યૂઝપેપર રેખાબેન ખાલી જગ્યા ટી વેન આઈ વેન્ટ ટુ મી હર રેખાબેન ખાલી જગ્યા ટી હવે જો જ્યારે હું તેણીને મળવા ગઈ ત્યારે અથવા ગયો ત્યારે રેખાબેન શું કરી રહ્યા હતા એ સમયે એની ક્રિયા શરૂ હતી ને તો કે એની ક્રિયા ચા બનાવવાની શરૂ હતી એટલે ચાલુ ભૂતકાળ વોઝ પ્રિપેરિંગ રેખાબેન વોઝ પ્રિપેરિંગ ટી વેન આઈ વેન્ટ ટુ મીટ હર રેખાબેન વોઝ પ્રિપેરિંગ ટી વેન આઈ વેન્ટ ટુ મીટ હર આઈ ખાલી ગયા જસ્ટ માય વર્ક વેન હી When he called me, જો જ્યારે તેણે મને ફોન કર્યો તમે વિચારો આ ખાલી જગ્યામાં શું આવી શકે તમે વિચારો તમારી રીતે વિદ્યાર્થી મિત્રો બે ક્રિયા છે જ્યારે મેં તેને ફોન કર્યો તેણે મને ફોન કર્યો સોરી જ્યારે તેણે મને ફોન કર્યો ત્યારે મેં હમણાં જ મારું કામ પૂરું કર્યું એવો થાય ને મિનિંગ આગળ એટલે પૂર્ણ ભૂતકાળ I have just finished. I have just finished my work when he called me. જ્યારે એને મને ફોન કર્યો ત્યારે મેં હમણાં જ મારું કામ પૂરું કર્યું હતું બરાબર ચાલો આની શું આવશે વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા યુ નોટ ખાલી જગ્યા ટીવી એવરી મોર્નિંગ દરરોજ સવારે એટલે શું બતાવે છે સાદો વર્તમાન કાળ ટુ વોચ અને આ યુ છે એટલે ડુ આવશે ડુ યુ નોટ વોચ થઈ ગયું
જોઈ લો, સ્ક્રીનશોટ પાડી લો, તમારી રીતે પહેલા જવાબ મેળવી લો, તમે તમે જવાબ સાચા લખ્યા છે કે ખોટા, જવાબ લખવામાં શું ભૂલ કરી છે એ પ્રમાણે જોઈ લો અને પછી તમારે તમારા જવાબ સુધારી નાખવાના છે. ઓકે, જોઈ લો. ઘણા પછી જોતા એ વાર લાગે, બરાબર. Was preparing, બરાબર. ઓકે, નેક્સ્ટ નંબર 19. નંબર 19, બરાબર. એક ખાલી જગ્યા Dinesh in the quiz competition next Monday. To participate. To participate. ચાર રાખીએ છીએ, 19, 20, 21, 22, બરાબર. પેલા આ ખાલી જગ્યા પૂરી નાખો. એ ખાલી જગ્યા નોટ, ખાલી જગ્યા ન્યૂઝ પેપર ટુનાઇટ રીડ. She khali diya dinner tonight by 9 p.m. Tonight એટલે આજે રાત્રે.
मिस्टर शर्मा कर दिया लेक्चर राइट नाउ, दिनेश कर दिया नॉट इन द क्विज कंपटीशन नेक्स्ट मंडे आवता सोमवार, पार्टिसिपेट करो मतलब भाग ले बराबर मतलब की ना generally I खाली जगह यू हैव दिस गार्डन बराबर लिखिए ना को 25 छे खाली जगह विद्यार्थी टोटल 25 ब्लैंक्स छे चलो जोई ले विद्यार्थी मित्रों जवाब ही खल्की क्या नॉट द न्यूज़पेपर टुनाइट ही खल्की क्या नॉट द न्यूज़पेपर टुनाइट ते अब वो आपको ना सही मिस्टर काय बांधो नहीं आपने ना जी प्ले नहीं है बराबर न्यूज़पेपर टुनाइट ही विल नॉट आज रात्रि ते न्यूज़पेपर वाचे नहीं ही विल नॉट read the newspaper tonight. She can get dinner tonight by 9 p.m. Jo tonight but by 9 p.m. 9 vagya sudhi ma એટલે એક ક્રિયા પૂરી થઈ ગઈ છે આપણે એ દર્શાવવાનું છે એટલે 9 વાગે સુધી ma she will have taken dinner tonight by 9 p.m. She will have taken dinner tonight by 9 p.m. Mr. Sharma Kaljiga a lecture right now. Vidyarthi Mitra, right now, Shubhata Mitra.
right now. Yes, चालू वर्तमान का एटले is taking. See you? Mr. Sharma is taking a lecture right now. અત્યારે શ્રીમાન શર્મા અત્યારથી અત્યારે લેક્ચર લઈ રહ્યા છે. દિનેશ કાલિકા નોટ ઇન ધ ક્વિઝ કોમ્પિટિશન નેક્સ્ટ મંડે. નેક્સ્ટ મંડે શું બતાવે છે? નેક્સ્ટ મંડે આવતા સોમવારે. યસ, સાદો ભવિષ્યકાળ એટલે અહીંયા આવશે વિલ નોટ પાર્ટિસિપેટ. ભલે ત્રીજો પુરુષ છે પણ એસ ને લાગે કારણ કે સાદો ભવિષ્યકાળ છે માટે. The people ખાલી ગયા for bus when I went to the bus station. એટલે કે જ્યારે હું બસ સ્ટેશને ગયો ત્યારે લોકોની શું ચાલી રહી હતી? ક્રિયા, બસની રાહ જોવાની ક્રિયા ચાલી રહી હતી. એટલે the people were waiting. The people were waiting for the bus when I went to the bus station. જોઈ લેજો, the people were waiting for the bus when I went to the bus station. જનરલી આ ખાલી ગયા નોટ ખાલી ગયા ફોર. જનરલી શબ્દ આવ્યો છે, જો એ શું બતાવે છે? વિચારો તો શું બતાવે છે? સાદો વર્તમાન કાળ. યસ, આઈ ડુ નોટ કુક એટ હોમ. જનરલી હું ઘરે રાંધતો નથી કે રાંધતી નથી, બરાબર. ખાલી જગ્યા યુ હેવ ઓફ ધીસ, ખાલી જગ્યા ધીસ ગાર્ડન. અહીંયા જે એવર જે છે એ આપણને બતાવે છે પૂર્ણ વર્તમાન કાળ. એટલે એવર, હેવ યુ એવર વિઝિટ સૌથી પહેલા જવાબ જોઈ લો. આપણે ટોટલ 25 ખાલી જગ્યા કરી, એ તમારે એનો અભ્યાસ ધ્યાનપૂર્વક કરવાનો છે. જોઈ લો તમે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ સાથે આપણે આજનો આ લેક્ચર પૂરો કરવા જઈ રહ્યા છીએ. આપણે નવ કાળ જોયા, નવ કાળના ઉદાહરણના વાક્ય કર્યા, વાક્ય રચના કરી એની પ્રમાણે ઉદાહરણના વાક્ય જોયા, અને આપણે આ અગત્યનો ટોપિક છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ પ્રોપર વર્બ ઓફ ધ પ્રોપર ફોર્મ ઓફ ધ વર્બ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. એટલે કે કૌંસમાં આપેલા ક્રિયાપદના યોગ્ય રૂપે ખાલી જગ્યા પૂરો. એ તમને ક્યારે આવડે? જ્યારે તમને આ બધા નિશાનીના એના શબ્દ સિગ્નલ વર્ડ્સ જેને કહેવાય એ તમને ઓળખતા આવડતા હોવા જોઈએ. તો અને તો જ તમે એને શું કરી શકો? યોગ્ય રૂપ વડે ખાલી જગ્યા પૂરી શકો. અને બીજો તબક્કો એમાં એ પાછો એ પણ આવે સ્ટેપ કે વાક્ય રચના મોઢે હોવી જોઈએ. તો તમે એ વાક્ય રચના પ્રમાણે કર્તા સાથે કયું સહાયકારક ક્રિયાપદ આવે, ક્રિયાપદનું કેટલા રૂપ આવે એ તમે લખી શકો. ઓકે, તો છૂટા પડીએ પહેલા આજનો હોમવર્ક. 25 ખાલી જગ્યામાંથી તમારે માત્ર ને માત્ર 1-15 ખાલી જગ્યા લખવાની છે. 1-15 ખાલી જગ્યા એક વખત લખીને મોકલવાની છે. ઓકે, સો નાઉ વી વિલ મીટ ઇન નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ.